સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અમિતા જોશીએ ફાલસાવાડી ખાતે પોતાના રૂમમાં જઈ પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળીમારી આપઘાત કરી લીધો હતો. જો કે આ ઘટનામાં હવે નવો જ વળાંક આવ્યો છે. પીએસઆઈના નિવૃત્ત પોલીસ પિતાએ આ મામલે તેણીના સાસરિયાઓ જેમાં પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનીષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તરફથી પોલીસને વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ પણ સોંપવામાં આવ્યું હતું, જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ત્યારે ગુનો દાખલ થતાં જ આરોપીઓ સુરતથી તમામ સામાન લઈ ફરાર થઈ ગયા હતા, જેથી તેઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા, જેમાં ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મહિલા પીએસઆઈ અમિતા જોશી આત્મહત્યા કરી લેતા તેના પતિ વૈભવ અને સાસુ સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને વારંવાર ત્રાસ આપતા હતા. જોકે સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહી અવારનવાર પગારનો હિસાબ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાનજનક લાગતું હતું. આ તારીખ 5/12/2020 ના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એબી જોશી, કે જેઓ ફલસાવાડી પોલીસ લાઇનમાં રહેતા હતા, એ દરમિયાન ફલસાવાડી પોતાના ક્વાર્ટર્સમાં જ જાતે આપઘાત કરી મરણ ગયેલા હતા. એ સંબંધે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તેની કાયદેસર તપાસ કરવામાં આવી રહેલ એ દરમિયાન તેઓ શ્રીના પિતાશ્રીએ સાસરિયા પક્ષ, એમના પતિ, સાસુ સસરા અને બે નણંદો વિરુદ્ધ ફરિયાદ આપતા તેઓ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 306, 498, 114 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો. ગુનો રજીસ્ટર થયા બાદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી પોલીસની ટીમ એક ભાવનગર ગઈ હતી, જેઓએ તપાસ દરમિયાન તમામ આરોપીઓને પકડી લીધેલ છે અને હાલમાં ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. ને હાલમાં તો પૂરતા પુરાવામાં એટલે અટક કરવા માટેના જે કંઈ પૂરતા પુરાવા જોઈએ એ પોલીસને હાથ લાગતા એ ગુનાના કામે અટક કરવામાં આવે. એમને મૃત્યુનું કારણ, કયા કારણસર મૃત્યુ થયેલ, આપઘાત કરવો પડ્યો, એ કારણને લઈને પોલીસ આગળ તપાસ કરી રહેલ છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.